ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, જેના લીધે એસીની ડિમાન્ડ ખૂબ વધી રહી છે. હવે એસી લેવા જોઈએ ત્યારે કોમન સવાલ લોકોની સામે આવે છે કે ઇન્વર્ટર એસી અને નોન ઇન્વર્ટર એસી વચ્ચે શું તફાવત છે. ચાલો જાણીએ આજના વિડીયોમાં. મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડૉક્ટર નાયકર અમીશ્વરાજ. હવે માર્કેટમાં તમે એસી લેવા જશો તો ઇન્વર્ટર એસી તમને નોન ઇન્વર્ટર એસી કરતાં મોંઘું પડશે, એનું મેન્ટેનન્સ પણ વધુ આવશે, પરંતુ ઇન્વર્ટર એસી નોન ઇન્વર્ટર એસી કરતાં વધુ સમય સુધી ચાલે છે, ટકાઉ છે. વીજળીના વપરાશની વાત કરીએ તો ઇન્વર્ટર એસી નોન ઇન્વર્ટર એસી કરતાં 30% ઓછો વીજળીનો વપરાશ કરે છે. કઈ રીતે? ઉદાહરણની સાથે સમજીએ. હવે નોન ઇન્વર્ટર એસીમાં તમે એક તાપમાન ફિક્સ કરીને રાખો છો, ધારો કે 25 ડિગ્રી તાપમાન. તો એ 25 ડિગ્રી તાપમાનને મેન્ટેન કરવા માટે એમાં કમ્પ્રેસર જે છે ઓન ઓફ થયા કરે છે, જ્યારે ઇન્વર્ટર એસીમાં એવી ટેકનોલોજી છે કે કમ્પ્રેસર કમ્પ્લીટલી ઓફ ક્યારે જ નથી થતું, એની જરૂરિયાત પ્રમાણે એની તીવ્રતા વધુ ઓછી થયા કરે છે, જેના લીધે વીજળીનો વપરાશ ઓછો થાય છે. તો કેવી લાગે આ માહિતી જરૂરથી કમેન્ટ કરો અને એવા લોકો જોડે આ વિડીયોને શેર કરો જે હાલમાં એસી લેવાનું વિચારી રહ્યા છે.